ઓકે, પહેલાં તમારી પાસે પીડીએફની સાઈઝનું પેજ હોવું જોઈએ, જે આપણે ક્રિએટ ન્યૂથી લાવી શકીએ. પ્રિન્ટ પર ક્લિક કરીને તમે જે A4 A3 તમારે જે જોઈતું હોય તે લાવી શકો. મારી પાસે જે પીડીએફ છે ને આડી છે, એટલે હું અહીંયાથી આડું પેજ લઉં છું. તમને જે રીતે તમારી પાસે પીડીએફ હોય એ રીતે લઈ શકો છો. ક્રિએટ કરી લે, આપણી પાસે એક બ્લેન્ક પેપર આવે, આવી ગયું, ખાલી પેપર આવી ગયું ને. હવે અહીંયા મારી પાસે મારા ફોલ્ડરમાં મારી પાસે કોઈ પીડીએફ પડેલી છે, એ તમારી પાસે તમારે જ્યાં પણ ફોલ્ડરમાં પડે ફોલ્ડર ખોલવાનું. શું કરવાનું? ફોલ્ડર ખોલવાનું, બરાબર છે. મારી પાસે ફોલ્ડર અહીંયા પડેલું છે, અમારું ફોલ્ડર છે આ, બરાબર છે. હવે અહીંયા જે પણ પીડીએફ છે, મારે આ એક પીડીએફ જોઈએ છે, તો પીડીએફને અહીંથી ખેંચીને અહીંયા મૂકી દીધી, બીજું કંઈ નથી કર્યું. મતલબ ડ્રેગ એન્ડ ડ્રોપ કહેવાય અને લાવી દીધું. સિમ્પલ સાદી ભાષામાં વાત કરીએ છીએ આપણે અત્યારે બધી, બરાબર. હવે આવી ગયું આપણી પાસે, શિફ્ટ દબાવીને ખૂણો ખેંચો, થોડું નાનું થાય, શિફ્ટ દબાવી રાખવાનું અને પછી ખેંચવાનું. બધું ઓકે થઈ જાય પછી શિફ્ટ છોડવાનું, ત્યાં સુધી શિફ્ટ છોડવાની નથી. ઓકે આપી દો એટલે પ્રોપર સ્કેલિંગ, તમારે જે પણ વિઝ્યુલાઇઝેશન પ્રમાણે ઓકે જોઈ દે પ્રમાણે મળી જશે. હવે કેડમાં જે પણ આપણાથી મિસ્ટેક્સ થઈ હોય તમારે અહીંયા સહન કરવી, એના કરતાં બેટર છે કે કેડમાં બધું સુધારીને જ લાવવું, કેમ કે આના પર અત્યારે બ્રશ કમાન્ડ કે એવું કંઈ પણ કમાન્ડ એની પર એપ્લાય થશે નહીં. અહીંથી બ્રશ કે પેન્સિલ કમાન્ડ એ પર ટ્રાય કરવા માંગુ તો નહીં થાય, કેમ એ ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને લાવેલા ઓબ્જેક્ટ છે. એટલા માટે તો રાઇટ ક્લિક અને રાસ્ટરાઇઝ કરો, જો તમારે એડિટ કરવું હોય તો અને માત્ર તો જ. હવે પેન્સિલ ટૂલ અહીંથી લઉં છું, પેન્સિલ અહીંથી હું કલર લઈ છું, લઈ લઉં છું બ્લેક કલર, બરાબર. અને અહીંયા ઉપર ક્લિક કરી પછી શિફ્ટ દબાઈ રાખીશ એટલે લાઈન સીધી બને. મારે અહીંયા સુધી લાઈન બનાવવી હતી, બસ તમે લાઈન બનાવી દીધી. આવી રીતે કોઈ પણ જગ્યાએ લાઈનો બનાવવાની જરૂર પડે, લાઈક મારે એક લાઈન અહીંયાથી પણ બનાવી છે, તો અહીંયા ઝૂમ કરીને એક્ઝેક્ટ એની પર ક્લિક કરી પછી શિફ્ટ દબાવીને અહીંયા હું લાઈન કનેક્ટ કરી દઉં, તો એક લાઈન અહીંયા પણ બની ગઈ. આવી રીતે તમે કોઈ બાઉન્ડ્રીઝ ક્રિએટ કરવાની બાકી રહી ગઈ કેડમાં તો તમે અહીંથી કરી શકો છો, બરાબર. ઇરેઝ કરવું હોય તો કોઈ પણ માર્કી ટૂલ, મતલબ અહીંથી કોઈ પણ ટાઈપનું સિલેક્શન ટૂલ છે, એવા સિલેક્શન ટૂલથી અહીંથી એરિયા સિલેક્ટ કરવાનો પછી ડિલીટ માર દો એટલે ઇરેઝ થઈ જાય, બરાબર. એવું ના કરવું હોય તો અહીંથી આપણે ઇરેઝ કમાન્ડનો પણ ઉપયોગ કરી શકાય. ઇરેઝ કમાન્ડ આ રહ્યું ઇરેઝ, બરાબર. અહીંથી તમે આટલી વસ્તુ ઇરેઝ કરવી છે તો ઇરેઝ આવી રીતે પણ થઈ શકે, જરૂર લાગે તો કરી શકાય, તમારે જે પણ અહીંયા ક્રાઇટેરિયા છે એ પ્રમાણે. હવે લાઈક હવે આની અંદર કોઈ પણ પ્રકારનું છેડછાડ થવી જોઈએ નહીં, તો આને લોક માર દો. થઈ ગયું લોક, ઓકે. હવે મેજિક વેન ટૂલ લેવાનું, અહીંયાથી મેજિક વેન ટૂલ લઈએ. આનો કોઈ એરિયા સિલેક્ટ કરું છું, લાઈક અહીંયાથી મારી પાસે આ વોલ્સ છે, આ વોલ અને આ વોલ, એ કમ્પાઉન્ડ વોલ છે. પછી અહીંયા દેખાય એડજસ્ટ ક્રિએટ ન્યૂ ફિલર એડજસ્ટમેન્ટ લેયર પર ક્લિક કરીએ, સોલિડ કલર પર ક્લિક કરો, પછી તમે જે પણ કલર અહીંથી સિલેક્ટ કરો એ કલર અહીંયા આવી જાય. ફરી પાછું અહીંયા ક્લિક કરવાનું, મેજિક વેન ટૂલ અહીંયાથી આ સિલેક્ટ કરું છું, અહીંથી આ સિલેક્શન રાખવાનું જેનું અહીંયાથી એડ ટુ સિલેક્શન નામ છે. જો અહીંયાથી આ ફર્સ્ટ રાખેલો હશે ને તો એક સિલેક્ટ કરશું જૂનું જતું રહેશે, એટલે અહીંથી આ ન્યૂ સિલેક્શનની બાજુમાં છે એડ સિલેક્શન એ રાખવાનું. એટલે જેટલું પણ તમે સિલેક્ટ કરો બધું જ એડ થતું જાય, ભૂલથી કંઈ આવું સિલેક્શન જો આવું કંઈક થઈ જાય ને, કંઈક બરાબર ભૂલ થઈ ગઈ તો કંટ્રોલ સેડ મારી શકાય છે અહીંયા, બરાબર. એટલે કંટ્રોલ સેડ મારે તો પાછળ જતું રહે. આ બધી દિવાલો મેં સિલેક્ટ કરી લીધી, દિવાલની અંદર ક્લિક કરવાનું છે, ભૂલથી પણ દિવાલ પર ક્લિક નથી કરવાનું, દિવાલની અંદરનો એરિયા છે ત્યાં ક્લિક કરવાનું છે. ફરી પાછું ક્રિએટ ન્યૂ ફિલર એડજસ્ટમેન્ટ લેયર પર ક્લિક કરીએ, ત્યાં જઈને સોલિડ કલર લઈએ, સોલિડ કલરમાં મારે બ્લેક કલર જોઈશે, કોઈ પણ ડાર્ક કલર અહીંયા લઈ શકાય છે, બરાબર. ના હવે મારે ફરી પાછું પીડીએફ ક્લિક કરવું પડશે, કેમ કે મારે એનો એરિયા સિલેક્ટ કરવાનો છે ને, એટલા માટે ત્યાં જવું પડે. મારે અહીંયા આ એરિયામાં મારે કંઈ પેવર બ્લોક મૂકવો છે, ગ્રાસ મૂકવું છે, કંઈ પણ અહીંયા મારે મૂકવું છે, બરાબર. તો તમારી પાસે પહેલાં એ ફોટો હોવો જોઈએ, ફોટો તમારે નેટ પર જવાનું અને લખવાનું. સપોઝ મારી પાસે પેપર PAVR BR 6K બ્લોક સીમલેસ ટેક્સચર મળ્યા પેપર બ્લોકના, તમે જે ફોટો છે તે ફોટો ડાઉનલોડ કરો, ક્લિક કરો અહીંથી ફોટા પર, રાઇટ ક્લિક એન્ડ સેવ, અહીંથી રાઇટ ક્લિક એન્ડ સેવ ઇમેજ, ફોટો ડાઉનલોડ થઈ શકે, બરાબર. અહીંથી હું સેવ કર્યો, અત્યારે હું રાખું છું ડેસ્કટોપ પર એક ફોટો રાખું છું, તમે જ્યાં પણ રાખો ત્યાં ફોટો રાખી શકો છો. આવી રીતે કોઈનો જોઈતો તો ગ્રાસનું જરૂર હોય તો ગ્રાસ લઈ લેવાનું, કોઈ એક ફોટો સારો લઈ લેવાનો, બે ફોટો સારા લઈ લેવાના, બરાબર. ત્યાં પછી વુડન ફ્લોર, બરાબર છે, કોઈ સારો ફોટો લાવે લઈ લેવાનો. ત્યાં પછી આવે શું આવે, બાથરૂમની જે ફ્લોરિંગ આવે ને એ થોડી અલગ હોય તો એનું પણ લઈ શકાય અત્યારે. ત્યાં પછી શું આવે, વુડન, પછી આપણે ટાઇલ્સ લઈએ છે, જે ફોટા સારા લાગતા બધી જ ટાઈપના ફોટા પહેલાં ડાઉનલોડ કરીને મૂકી દેવાના, પછી એ બધા ફોટાને કંટ્રોલ ઓ એટલે કે ઓપન કરવાના. અહીંયા તમારી પાસે ઓપનથી પણ અહીંથી પણ જઈ શકે, ફાઇલમાં જઈને બધા ફોટા શું કરવાના, ઓપન કરો. હવે ત્યાર પછી તમે જે પણ ડાઉનલોડ કર્યો છે બધા ફોટા ત્યાં અમારી પાસે અહીંયા છે, આ ફોટો ઓપન કરીએ, ફોટો આવી ગયો ને. આ ફોટામાં કંઈ પણ છેડછાડ કર્યું તો તમને પહેલા લેક્ચર લેવાનું લીધો ત્યારે કીધેલું કે આ બધું તમારે ટ્રાય કરી શકાય, કલર વલર ચેન્જ કરવા બધું કરી શકાય, ખબર ને. ફરજિયાત નથી પણ કરવું હોય તોની વાત છે આ તો, બરાબર. પછી અહીંયા એડિટમાં જવાનું, ક્યાં જવાનું, એડિટમાં જઈને ડિફાઇન પેટર્ન, ડિફાઇન પેટર્ન પર ક્લિક કરવાનું, ઓકે આપી દો એટલે આ ફોટો પેટર્ન બની ગઈ. હવે આને બંધ કરી દો, હવે એની કાંઈ જરૂર નથી. હવે જેટલા પણ ફોટા છે બધાને ઓપન કરવાના, ડિફાઇન ટુ પેટર્ન કરવાના,
બરાબર. ત્યાર પછી અહીંયા સિલેક્શન પીડીએફ પર લાવીએ, એરિયા સિલેક્ટ કરો. આ દરવાજાઓ ખાસ ભૂલાઈ ના જાય, નહીં તો ઘણી વખત ભૂલાઈ જાય આપણે, ખબર ને? તો એરિયા સિલેક્ટ કરી લીધું બધું. હવે અહીંયા જઈને અહીંયાથી પેટર્ન લઈએ, પેટર્ન પર જવાનું. તો આવી ગયો પેટર્ન મારી પાસે, આવા પણ ઘણા બધા ફોટોસ ઓલરેડી પડેલા છે, એટલે માટે મેં વધારે નથી કર્યું, તમારે વધારે કરવું પડશે, કેમ કે તમારા પીસીમાં નહીં હોય. બરાબર, તો ઓકે, મારે બરાબર મેં બધું જ કરેલું છે અહીંયા, એટલે તમે તમારી રીતે તમારું કરવાનું છે. અહીંથી સ્કેલ નાનો મોટો કરી શકાય, બહુ મોટો ફોટો આવતો હોય નાનો કરી શકાય. અહીંયા ક્લિક કરું છું પીડીએફ પર, અહીંથી અમારું બાથરૂમ છે, બાથરૂમ સિલેક્ટ કરું છું, અહીંથી જઈને અહીંથી પેટર્ન પર લઈ લે. મારી પાસે બાથરૂમની પણ ફ્લોરિંગ છે અહીંયા, આ રહી. બરાબર છે, મને સ્કેલ તમને મને જે પસંદ આવશે તો હું અહીંથી રાખીશ. પ્રપોર્શનલી બરાબર હોવું જોઈએ અહીંયા ને અહીંયા સિલેક્ટ કર્યું. સાથે સાથે આ બેડરૂમની અંદર જે આવશે, હવે જેમ કે અમારે પેટર્ન છે ઓટો કે, બરાબર, એમાં આપણે આ જે ટચ નીકળ આપણે બનાવ્યું છે, શું બનાવ્યો છે? ડોર બનાવ્યો, હા, ડોરમાં વચ્ચે લાઈન કરવાની, હા, ઓટોકેડ માં કરવી પડશે, હવે કરવી પડશે. આ આમાં આમાં નાખી હતો લાઈન, જોહે ને, જોહે જ ને, બાકી આમાંથી એમાં નહીં નાખ્યું ને, આમાં આપણે લાઈન કરી, તો પછી પેન્સિલથી બનાવવાની, આપણે જેમાં બનાવી ને લાઈન એ રીતે પેન્સિલથી બનાવવી પડે. બરાબર, પેન્સિલથી લાઈન બનાવી લેવાની, એ પેન્સિલ નું નતું નહીં શીખેલા હમણાં આપણે, પહેલાં જ એ કરવું પડે. બરાબર, જો આવી રીતે બધા અલગ અલગ ભરી દીધા અમે, ફરી પાછું પીડીએફ પર ક્લિક કરું છું, બધા મારે સ્ટેર જ્યાં પણ જોઈએ છે સ્ટેર પણ ક્લિક કરી દઈએ. આ બ્રોશરમાં ખબર આવી, આવા ફોટા મૂકેલા હોય ક્લાયન્ટને બતાવવા માટે, તમારું ઘરમાં આ ફ્લોરિંગ અહીંયા આવશે, આ ફ્લોરિંગ અહીંયા આવશે, બધું બતાવવા માટે યુઝ કરતા હોઈએ. બસ આનો બધો યુઝ તમારે ત્યાં કરી શકાય. જોઈ, મારે અહીંયા ટાઈપનો કોઈ કલર આપવો છે, જો કે કંઈ પણ વસ્તુ આપી શકો છો તમને મજા આવે તે. અને કોઈ ક્લિક કરી ફરી પછી અહીંયા ક્લિક કરું છું, વુડન આપું છું બાર. ના ભાઈ, બરાબર, પણ આપવું હોય તો એની વસ્તુ છે, તમારી ઈચ્છા. બરાબર, બરાબર આપું છું. બરાબર, હવે અહીંયાથી ક્લિક કરું છું, અહીંયા અમારે ગાર્ડન બતાવું છું, ત્યાં ક્લિક કરીએ. પેટર્ન, ગાર્ડન પેટર્ન છે મારી પાસે. તમારે બધી ફોટો ડાઉનલોડ કરવા પડશે, એ તમારી પાસે નહીં હોય. બરાબર, આ ટેક્સચર બરાબર લાગે છે મને, ચાલશે. અહીંયા ક્લિક કરું, અહીંયા અહીંયા મારે પહેલો બ્લોક આપવો છે, ક્લિક કરીએ. પેટર્ન, પહેલો બ્લોક આવી ગયો, કાફી છે ને અહીંયા તો. બરાબર, ફરી પછી ક્લિક કરીએ, અહીંયા પાછળ પાછળની સાઈડમાં પહેલો બ્લોક નથી આપવા, તો ત્યાં કંઈ થોડું ડિફરન્ટ આપી દઈએ, સિમ્પલ ટાઇલ્સ ટાઈપનું, આવી ટાઈપની, એ ટાઈપનું. તમે જે ડાઉનલોડ કર્યું હશે, તમને અહીંયા પેટર્ન માઇડ કર્યું છે, બધું મળી ગયું, મળી ગયું બધું. હવે મૂવ કમાન્ડ લો, શું કરવાનું? મૂવ કમાન્ડ લેવાનું. બરાબર, તમારે જેને પણ ચેન્જ કરો એના પર તમે ક્લિક કરો, તમને અહીંયા બતાવે, આની પર ક્લિક કરો એ બતાવે, આના પર ક્લિક કરશો એ બતાવશે, તમે જેના પર ક્લિક કરશો તમને અહીંથી એ બતાવશે. મૂવ કમાન્ડ લેશો ત્યારે, હવે ધારો કે મને આ પેટર્ન અહીંયા નથી ગમતી, અથવા તો આ પેટર્ન છે મને નથી ગમતી, તો એની પર ડબલ ક્લિક કરો અને બદલી નાખો ગમે ત્યારે. એટલે એવું જરૂરી નથી કે જે અકબર આવી ગયું તે આવી ગયું, ગમે ત્યારે ગમે તે પેટર્ન્સ બદલી શકાય છે પછીથી પણ. બરાબર, એટલે એવું કંઈ અમે ટેન્શનની વસ્તુ છે નહીં, તમને જે પેટર્ન સારી લાગતી હોય પેટર્ન્સ તમે લઈ શકો છો. અહીંયા આવી ગઈ, ધારો કે આ બધું સેટ કરી દીધું. હવે આની અંદર લેવું છે મારે ફર્નિચર, ઉપર જતા રહીએ. ફર્નિચર, ફર્નિચરને કંટ્રોલ ઓ એટલે કે ઓપન કરવાનું, શું કરવાનું? ઓપન. બરાબર, એની પહેલાં ડાઉનલોડ તો કરવું પડશે ને, તો ડાઉનલોડ કરીએ પહેલાં. ડાઉનલોડમાં તમારી પાસે શું સોફા જોઈએ, તો લખો સોફા ટોપ, શું ટોપ વ્યૂ, સોફાનો ટોપ વ્યૂ જોઈએ મને. આવી ગયો સોફાનો ટોપ વ્યૂ. આવા ફોટોસ ડાઉનલોડ કરી લેવાના જે જોઈતા હોય તે. આ સોફો જોઈએ તો એ સોફો, તમારે સોફા ડાઉનલોડ કરી લેવાના. મારી પાસે બધા જ પ્રકારની વસ્તુઓ પડેલી છે મારી, એટલે હું મારા ડાયરેક્ટ લઈ લઈશ. તમે ટ્રી જોઈતું તો લખી નાખો ટ્રી. આવી ગયું, બહુ માથાકૂટ ના થાય ને એ વસ્તુ લેવાની, જેમ કે આવું ખાંચા ખૂંચીવાળું બહુ વસ્તુ સિલેક્ટ નહીં કરો તો ત્યારે ચાલશે. બરાબર, પ્રેક્ટિસ કરવાની છે, એટલા માટે હું અત્યારે કંટ્રોલ ઓ એટલે કે હું ઓપન કરું છું. ફોટાસ બધા જ ઇન ડિઝાઇનમાં મારી પાસે મારા ફોલ્ડરમાં પડેલા છે, એ ફોટા ફર્નિચરના ફોટોસ છે. બરાબર, બાઇકને બધું ડાઉનલોડ કરેલું છે જો છે મારી પાસે. તમારી પાસે તમારું કલેક્શન હોઈ શકે છે. મેં એક આ બાઇક લીધી, એક આ ફર્નિચર્સ લીધું, અહીંથી મેં આ ડબલ્યુ સી લીધું, એક આ સોફો લઈ લઉં છું. કરીએ બધું કરીએ. કાર લઈ લો, નથી કાર નથી લેવી, આટલું લઈએ. શું કરીએ તો બધું થઈ શકે, કંઈ નહીં. આ બધા ફોટાને હું અહીંયા ઓપન કરું છું બાજુમાં, બાજુમાં અંદર નહીં નાખી દેવાનું ડાયરેક્ટ. ઓકે ચાલો, આ બધા ફોટામાં કંઈક 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 પ્રોબ્લેમ હશે, જેમ કે આ ફોટો છે એ ડાયરેક્ટલી હટી શકે એમ છે. ઘણી વખત ના થાય, ઘણી વખત એવો ફોટો ના મળે. આ તો ચલો મારે ડાયરેક્ટ આવી જાય છે, તમારે નહીં આવે તો પછી એનું સમજાવું. પહેલાં આવી રીતે ડ્રેગ એન્ડ ડ્રોપ કરી લેવાનું, સૌથી કદાચ કોઈની નીચે પડ્યું હોય ને આવી રીતે, તો આવી રીતે નહીં દેખાતું હોય, પકડીને સૌથી ઉપર મૂકી દેવાનું. એટલે આવી ગયું. હવે કંટ્રોલ ટી એટલે કે ટ્રાન્સફોર્મ, કંટ્રોલ ટી એટલે ટ્રાન્સફોર્મ. પછી અહીંથી આમ ફેરવી શકાય, અથવા તો અહીંથી લખી શકાય કે 180 ડિગ્રી ફેરવો,
થઈ શકે ને, પછી શિફ્ટ દબાવીને કોઈ ખૂણેથી ખેંચવાનું એટલે નાનું થાય, શિફ્ટ દબાવીને કોઈ ખૂણેથી ખેંચવાનું કોઈ કોર્નરથી, એટલે આપણને આ પ્રોપર મળી ગયું. ઝૂમ કરીને એડજસ્ટ કરી લેવાનું. આવી ગયું શું ડબલ્યુ સી, આનું કામ પતી ગયું અને બંધ કરી દો, નથી જોઈતું. હવે શું છે, ડાઇનિંગ. હવે આમાં તો એવું છે નહીં, ઉઠાવીને લઈ જાઓ નહીં લઈ જઈ શકાય, કેમ કે આજુબાજુ શું છે, વ્હાઇટ કલર છે. તો આ મેજિક વેન ટૂલ છે, એ ત્યાં વ્હાઇટ કલર પર ક્લિક કરો, વ્હાઇટ કલર સિલેક્ટ થઈ ગયા. મને શું જોઈએ છે, વ્હાઇટ કલર નથી જોઈતો, એના સિવાયનું જોઈએ છે. તો રાઇટ ક્લિક એન્ડ સિલેક્ટ ઇનવર્સ, એટલે કે ઊંધું સિલેક્ટ કર, ઊંધું સિલેક્ટ કરે. એટલે હવે મૂવ કમાન્ડ શું કરીએ, અહીંથી મૂવ કમાન્ડ ઉઠાવવાનું, અહીંયા લઈ જવાનું, અહીંયા લાવીને પછી ક્લિક છોડવાનું, ત્યાં સુધી ક્લિક છોડવાની નહીં. આવી ગયું અહીંયા, પણ બહુ મોટો હોય બરાબર ને, કંટ્રોલ ટી શિફ્ટ દબાવીને કોઈ કોર્નરથી નાનું કરી દઈએ. આવી ગયું અહીંયા, ડાઇનિંગ ટેબલ આવી ગયો, ડાઇનિંગ ટેબલનું કામ પૂરું, એને પણ બંધ કરી દો. સોફાની વાત કરીએ, આ સોફા જો નથી આવતો બરાબર છે, તો અહીંયા મેજિક વેન ટૂલથી તમે ક્લિક કરો તો પ્રોપર સિલેક્શન નથી થતું. તો ઘણી વખત આવું થાય, તો ત્યાં આ ટૂલનો પણ ઉપયોગ કરી શકાય, ક્વિક સિલેક્શન ટૂલ. આ કર્સર છે ને, કર્સરને ત્યાં ફેરવાનું બધી જગ્યાએ વારાફર, ધીમે ધીમે એની પાસે જવાનું, નહીં તો વધારાનું આવી જશે પાછું, વધારાનું આવી જશે, કંટ્રોલ સેટ મારી દેવાનું. કંઈ આવી ગયું બધું વધારાનું. હવે આના સિવાયનું શું છે, તો સોફો છે, તો રાઇટ ક્લિક સિલેક્ટ ઇનવર્સ, એટલે સોફો સિલેક્ટ થઈ ગયો ને, અમુક ઉઠાવીને અહીંયાથી અહીંયા મૂકો છો મારા સોફાને. આવી ગયો, ફેરવવો પડશે ને, તો કંટ્રોલ ટી, કઈ બાજુ આ આ દિશામાં મારે આમ કહીને આમ ફેરવવો છે આમ બરાબર. અહીંથી 180 ડિગ્રી લખી નાખીએ, 180 એટલે 180 ડિગ્રી ફરી ગયો. શિફ્ટ દબાવી રાખીએ અને કોર્નરથી ખેંચીએ, એટલે સોફાને તમે ગમે તેમ નાનો મોટો કરી શકો, ઝૂમ આઉટ ઝૂમ ઇન કરી અને જગ્યા સેટ કરી લેવાની. દેખાવ્યું આ રીતે, આવી ગયું બરાબર. આવી રીતે જેટલા પણ ફર્નિચર જોઈતા હોય, બધા ફર્નિચર તમારે આવી રીતે જ લાવવાના રહેશે. અહીંયા મેજિક પેન ટૂલ ઇઝી છે, મેજિક પેન ટૂલ પર ક્લિક કરો, વાઇટ સિલેક્ટ થઈ ગયું, રાઇટ ક્લિક સિલેક્ટ ઇનવર્સ, સિલેક્ટ ઇનવર્સ કાં છે, આ રહ્યું સિલેક્ટ ઇનવર્સ. મૂવ એટલે વી, મૂવ ટૂલથી પકડીને અહીંથી લઈ જઈએ, ક્યાં લઈ જાઓ, અહીંયા. ઓકે, તો અહીંયા મૂકીએ, અહીંયા કોર્નર પર કંટ્રોલ ટી મારીએ, શિફ્ટ દબાવીને કોર્નરથી સિલેક્ટ કરીને અહીંયા નાનું કરી દઈએ, એન્ટર. આવી ગયું, આ થયું બેડનું, બેડની પણ જરૂર નથી હવે મને. હવે બાઇકની વાત કરીએ, બાઇક અહીંયા પણ મેજિક પેન ટૂલ સિલેક્ટ કરો, રાઇટ ક્લિક સિલેક્ટ ઇનવર્સ, અને ફરી પાછું બેક બેક સિલેક્ટ થઈ ગયું. તો મૂવ કમાન્ડ અહીંથી ઉઠાવીને લઈ જઈએ, કંટ્રોલ વી, એને ખાલી વી, અહીં કંટ્રોલ હું બોલ્યો જ નથી, કમાન નથી બોલ્યો. બરાબર, આવી ગયું અહીંયા કંટ્રોલ ટી, ત્યાં હું કંટ્રોલ બોલું છું, અહીંયા 90 ડિગ્રી ફેરવવું પડશે, 90 ડિગ્રી ફરી ગયું ને બરાબર. પણ બાઇક બહુ મોટી નહીં દેખાતી, ફરી નાની કરી દઈએ. જોવાનું આજુબાજુમાં વસ્તુ, એ પ્રમાણે બાઇક નાની મોટી કરવાની, કોઈ પણ વસ્તુ નાના મોટી કરો તો આજુબાજુ જોવાનું કે એને શૂટ થાય છે. અહીંયા મૂકી દો, અહીંયા મારું બાકી છે. હવે આ જ વસ્તુ બીજી વખત જોઈતી હોય ને, આ જ વસ્તુ બીજી વખત જોઈતી હોય તો પહેલાં આની પર ક્લિક કરીને તો હટાવી જોવાનું. આ પોતે સિલેક્ટ થઈ ગઈ, હા સિલેક્ટ થઈ ગઈ. હવે અલ્ટર દબાવવાનું, શું દબાવવાનું, મૂવ કમાન્ડ ચાલુ રાખવાનો, કીબોર્ડમાં અલ્ટર દબાવી રાખવાનું અને પછી આને ક્લિક કરીને ખેંચવાનું, એટલે બીજી કોપી મળી જાય બરાબર. આ રીતે જરૂર પડે તો કરી શકાય, બધામાં થાય, બધામાં અલ્ટર દબાવી રાખવાનું, જે વસ્તુ જોઈતી હોય એના પર ક્લિક કરવાનું પહેલા, પછી અલ્ટર દબાવીને એને ક્લિક કરીને ખેંચવાનું, ક્લિક કરી રાખવાનું આની પર, પછી એમ ખેંચી લેવાનું, પછી એમ છોડી દેવાનું બધું. આવી ગયું, આ નથી જોઈતું તો ક્લિક કરીને ડિલીટ, ક્લિક કરીને ડિલીટ, ક્લિક કરીને ડિલીટનું બટન દબાવી દેવાનું, ડિલીટ પણ થઈ જાય. ખ્યાલ આવે આટલો. આવી જાય ટ્રી જોઈતો તો ટ્રી પણ મૂકી દેવાના, જે પણ જે વસ્તુ જોઈતી બધી વસ્તુ તમારે સિલેક્ટ કરીને મૂકી શકાય છે બરાબર. હવે શું કરવાનું છે, જે વોલ, મતલબ જે વસ્તુ ઉપર ઉઠેલી હોય ને, તો એમાં શું શું આવે, વોલ્સ આવે, ફર્નિચર આવે, બીજું શું આવે, ટ્રી આવે. ટ્રી હતા, વોલ ફર્નિચર અને ટ્રી, આ ત્રણે ત્રણને તમે રાઇટ ક્લિક કરી શકો. આ લેયરની થંબનેલ કહેવાય, આ એનું માસ્ક કહેવાય અને આનું નામ કહેવાય. તો નામ પર રાઇટ ક્લિક કરવાનું, બ્લેન્ડિંગ ઓપ્શન નામનો ઓપ્શન આવશે, એમને એમ નહીં આવે. યા તો પછી અહીં ક્લિક કરો, અહીંથી એફેક્ટ દેખાય, એના પર ક્લિક કરવાનું. આ વોલ છે ને, આ વોલ છે, જો આને ઓન ઓફ કરીને જો, આ વોલ છે, શું છે, વોલ છે. તેને ક્લિક કર્યા બાદ એફેક્ટ પર ક્લિક કરીને ત્યાંથી કેવું ડ્રોપ શેડો, જે વસ્તુ ઊંચી હોય એનો શેડો પડે બરાબર. તો ડ્રોપ શેડો પર ક્લિક કરવાનું. આવી ગયું ડ્રોપ શેડો, અહીંથી ઓપેસિટી એટલે કેટલું કેટલું દેખાડવું છે, કે કયા એંગલ પર બતાવવું છે બરાબર. એંગલ લીધો, ડિસ્ટન્સ એટલે કેટલું દૂર, બહુ દૂર નહીં લઈ જવાનું, નહીં તો પછી પ્રોપર નહીં દેખાય બરાબર. સાઈઝ એટલે કેટલું બ્લર કરવું છે, દેખાય મસ્ત છે, વોલ થ્રીડીમાં આવી ગયું લાગે ને. બસ આટલું જ કરવાનું છે અહીંયા. આ પણ આ શું છે, એ પણ મારી વોલ જ છે, તો એને પણ રાઇટ ક્લિક કરો, બ્લેન્ડિંગ ઓપ્શનમાં જાઓ, શું આપવાનું, ડ્રોપ શેડો. આવી ગયું, આને પણ ડ્રોપ શેડો. હવે જે આ બધું ફર્નિચર છે ને, બધા એક સરખા જ હોય બરાબર. તો અહીંથી લઈને અહીંયા સુધી બધું સિલેક્ટ કરવું છે મારે, આને સિલેક્ટ કરો, આને સિલેક્ટ કરો, બધાને સિલેક્ટ કરવા માટે સિલેક્ટ એને ક્લિક કરવાનું, પહેલાં કંટ્રોલ દબાવીને પછી જેટલા સિલેક્ટ કરવા બધા સિલેક્ટ કરી લેવાના, થઈ ગયા સિલેક્ટ. પછી આ ફોલ્ડર દેખાય, અહીંથી ફોલ્ડર પર ક્લિક, બધા એક ફોલ્ડરમાં જતા રહ્યા.
એને નામ આપી દઉં ડબલ ક્લિક કરીને, શું કરીને ડબલ ક્લિક કરીને નામ આપું છું, અને કે આ મારું શું છે ફર્નિચર, આવી ગયું ફર્નિચર, ચાલુ બંધ કરી જોવાનું, આ બધું ફર્નિચરમાં છે. ઓકે, હવે આને પણ ક્લિક કરીને તમે અહીંથી એફએક્સને આખા ગ્રુપને એક સાથે આપી શકો. શું આપવાનું? ડ્રોપ શેડો. કેમ? ફર્નિચર છે ને, ફર્નિચર હાઈટ પર હોય થોડું, પણ આનો ડ્રોપ શેડો છે ને થોડો નજીક હોય, એટલે સાઇઝ ઓછી રાખવાની અને અહીંથી ડિસ્ટન્સ પણ ઓછું રાખવાનું. એટલે જો આવી ગયું એકદમ ખાલી પતલી પટ્ટી જ દેખાય, બહુ બહુ વધારે નહીં બતાવવાનું. ફર્નિચર છે આ, બરાબર. વોલ્સ હોય તો એને થોડું ઊંચું ને બધું બ્લર હોય, ચાલે. હવે જેટલી પણ ફ્લોરિંગ રહી ને, જેમ કે આ, એ બધાને રાઈટ ક્લિક કરવાનું, બ્લેન્ડિંગ ઓપ્શનમાં જવાનું. બ્લેન્ડિંગ ઓપ્શનમાં ના જવું તો નીચેથી પણ એફએક્સ પર ક્લિક કરી શકાય. અહીંયા ઇનર શેડો લેવાનું. શું લેવાનું? ઇનર શેડો. અહીં કોઈ કલર બદલેલો છે, કલર બ્લેક જ રાખવાનો હોય ઓલવેઝ. અહીંયા ઓપોસિટ કેટલી ડાર્ક બતાવશે, દેખાય છો? પણ આટલું બધું ના હોય, થોડું ઓછું, સાઈઝ થોડી મિલીમીટરમાં બસ કાફી છે આટલું. બરાબર, બહુ વધારે નહીં બધા, કેમ કે આ લાઇટ કલરની ફ્લોરિંગ છે, બહુ વધારે દેખાય આવતું હતું. ચાલો હજી કોઈની શેડો બદલવાની ઈચ્છા થાય, જેમ કે આ વોલનો ડ્રોપ શેડો મારાથી ભૂલથી થોડો વધારે બગડ્યો, ડ્રોપ શેડો પર ડબલ ક્લિક કરવાના પર, અને તમે સાઈઝ હજુ ઓછી નાની કરી નાખો છે. થઈ શકે ડિસ્ટન્સ નજીક લઈ લો, આ બધું થઈ શકે. પછીથી પણ એડિટિંગ થાય. આ ફ્લોરિંગ છે, કઈ છે? આ ફ્લોરિંગ છે, આપી ગયું છે, આ ફ્લોરિંગને બાકી છે. ઓકે, આની પર ક્લિક કરો, રાઈટ ક્લિક કરો, બ્લેન્ડિંગ ઓપ્શન, ઇનર શેડો આપવો હોય એટલો, તમે જેટલો પણ આપવો હોય એટલો, બ્લેક કલર આપવાનો, અહીંથી ઓપોસિટી લિમિટમાં રાખવાની, સાઇઝ ઓછી રાખવાની, ડિસ્ટન્સ ઝીરો રાખવાનું. આ છે એફએક્સ પર ક્લિક કર્યું, ઇનર શેડો અહીંથી પણ આપી શકાય, ઉપરથી રાઈટ ક્લિક કરીને ત્યાંથી પણ આપી શકાય. ઇનર શેડો પર ક્લિક કર્યું, બરાબર. આમાં પણ મને કંઈ ચેન્જ કરવાની જરૂર મને લાગતી નથી, તો જેમ છે એમ રહેવા દો. બધાને રાઈટ ક્લિક કરવાનું, બ્લેન્ડિંગ ઓપ્શનમાં જવાનું, ઇનર શેડો આપવાનું, જે ફ્લોરિંગ્સ હોય એને, બરાબર. પણ આ તો સ્ટેર છે, તો સ્ટેરમાં છે ને સાઇઝ કાઢ નાખવાની, બહુ ઓછી કરી નાખવાની, એક કે બે જેટલી છે, કેમ કે એમાં બહુ વધારે નહીં બતાવવાની, ખાલી આમાં કટિંગ જ દેખાવા જોઈએ, એટલી જ બતાવવાની. ઓકે, તે પછી આ શું છે? બહારનું છે, એ પણ સ્ટેર જેવું જ છે ને, તો એને પણ બ્લેન્ડિંગ ઓપ્શનની અંદર ઇનર શેડોમાં એને પણ એટલું જ આપવાનું, એટલે એને પણ વધારે કંઈ ખાસ કરવાનું નહીં. આ શું છે? ઘાસ છે, રાઈટ ક્લિક, ઘાસ, બ્લેન્ડિંગ ઓપ્શન, ઇનર શેડો, ઇનર શેડો, ડિસ્ટન્સ થોડું, ડિસ્ટન્સ નહીં, સોરી, એમ સાઇઝ વધારવાની. થઈ ગયું બ્લર, મસ્ત, એ સ્મૂથ, બરાબર. ઓપોસિટી તમે વધારે ઘટાડી તમારી ઉપર છે, બરાબર. પછી આ શું છે? પેવર બ્લોક છે, પેવર બ્લોકને પણ રાઈટ ક્લિક કરી, જેટલા પણ તળિયા જેને ફ્લોરિંગ્સ, જેને પણ ફ્લોરિંગ્સ કહેવાતી હોય ને, એ બધાને ઇનર શેડો આવે. એના સિવાય બીજી કોઈ વસ્તુ આપણે ક્યાંય કરવાની અત્યારે જરૂર મને નથી લાગતી, બરાબર છે. આટલું કરી જવાનું છે, ઇનર શેડો આવી ગયું બધામાં. જો કેવો મસ્ત થ્રીડી જેવો પ્લાન લાગે, લાગે ને, લાગે, બરાબર છે. તો આ વસ્તુ બનાવવાની છે, આ બ્રોશર્સમાં એવા બધી જગ્યાએ કામ આવે, બરાબર. આટલું. હવે જો આ ફાઇલને તમે સેવ કરવી હોય તો ફાઇલમાં જવાનું, સેવેઝ કરવાનું, યા તો ખાલી સેવ કરવાનું. પહેલી વખત હોય તો સેવ પણ કરી શકાય, સેવેઝમાં કરી શકાય, બીજી વખત હોય તો સેવ, યા સેવેઝ, તમે તમારી ઈચ્છા પ્રમાણે. અહીંથી નામ આપું છું PLAN, મતલબ કે પ્લાન. ડેસ્કટોપ પર હું સેવ કરું છું, તમારે તમારી ફોલ્ડરમાં તમે જ્યાં સેવ કરો તો સેવ કરી શકો છો. પ્લાનને સેવ કરી દીધો. આ પ્લાન, આ કઈ ફાઇલ સેવ થઈ? ફોટોશોપ ફાઇલ સેવ થઈ. કઈ ફાઇલ સેવ થઈ? જો પાછળ PSD લખેલું આવે, તો કોઈને પ્રિન્ટ મોકલવી હોય તો, કોઈને પ્રિન્ટ મોકલવી છે તો, બે રીતે થાય. ફાઇલમાં જવાનું, સેવેઝ કરવાનું, અહીંથી PDF લેવાનું. શું લેવાનું? અહીંથી PDF લેવાનું. PDF લઈએ, અહીંથી લેયર કાઢી નાખવાનું, બરાબર. આનું નામ આપું છું પ્લાન PDF. કે PDFમાં સેવ કરું છું ને, ખ્યાલ તો હોવો જોઈએ ને, આ કાઢવાનું ભૂલવાનું નહીં, નહીં તો PDF સપોર્ટ નહીં થાય ઘણાને, બરાબર. PDF જવાનું, સેવ કરવાનું, એટલે આ પ્લાન PDFમાં સેવ થઈ જશે, બરાબર. અહીંથી જો બહાર નીકળી જાઉં, હજુ પ્લાન PDF આવી ગયો, ડબલ ક્લિક કરીને ચેક કરવું છે. પણ આ પણ ફાઇલ હેવી છે થોડી, મને કેમ ખબર પડી હેવી છે ફાઇલ? એની પર રાઈટ ક્લિક કરો, અને પ્રોપર્ટી જે જોઈએ, તો 8 MB PDF છે, કેટલા MB? 8 MB. તો કામ કરું, હું ફોટોશોપમાં જાઉં ફરીથી, એક Ctrl+P મારવાનું. શું મારવાનું? Ctrl+P, અથવા તો ફાઇલમાં જઈને પ્રિન્ટ પર ક્લિક કરી દઈએ આપણે. પ્રિન્ટ, પ્રિન્ટ પર ક્લિક કરીએ. આમાં અહીંયાથી મારે બધું સેટ જ છે, તમારે શું લેવાનું? અહીંથી PDF લેવાનું, તમારી PDF જે રહી એ આડી રાખવી છે કે ઊભી રાખવી છે, અહીંથી તમને ખબર પડી જાય. જો આમાં અહીંયા જ ખબર પડી જાય તમારે આડું જ રાખવું છે. પેજ ક્યારેક સેટ ના થતું તો પ્રિન્ટ સેટિંગમાં જઈ, એડવાન્સમાં જઈ, અહીંથી A4 લઈ લેવાનું. જો ના થતું હોય તો, બાકી હોય જ, કોઈ હળી ના કર્યું ને તો હોય જ. બીજું, અહીંયાથી આ છે ને, અહીંયા ઉપર નીચે થશે, એમાં પોઝિશન એન્ડ સાઇઝમાં સેન્ટર લઈ લેવાનું. શું લઈ લેવાનું? સેન્ટર, અને સ્કેલ ફિટ ટુ મીડિયા, એટલે જાતે પેજનું આખું એકમાં સેટ થઈ જશે, ઓટોમેટિક સેટ થઈ જશે બધું.
અહીંયા સ્કેલ ટુ ફીટ મીડિયા લઈ લેવાનું, પ્રિન્ટ કરીએ. આ આપણે પ્રોપર પ્રિન્ટ કરી બરાબર, અને નામ આપું છું પ્રિન્ટ પીડીએફ. મારે તને ફરક બતાવો છે એટલા માટે આ રીતે અલગ અલગ નામ આપું છું બરાબર. ઓકે, થવા દેવાનું એને. ડેસ્કટોપ પર શું નામ આપ્યું તમે? પ્રિન્ટ પીડીએફ ને, જ્યારે પ્રિન્ટ પીડીએફ. આ પ્રિન્ટ પીડીએફ દેખાય છે, આ પ્લાન પીડીએફ બંને સેમ જ રીતે દેખાય, પણ પ્રિન્ટ પીડીએફ હોય ને એ અહીંથી 607 KB ની જ બની, બહુ નાની હે ને. આ પ્લાન જો 8 MB નો, જો કોઈને પ્રિન્ટ કાઢવી છે હકીકતમાં સાઇટ ઉપર ફોટો લગાવવો છે તો આ પીડીએફ આપવાની, કેમ કે સાઇઝ એવી છે. તો કોઈને વોટ્સઅપમાં મોકલો ને તો આ આપી દેવાની, ખ્યાલ આવે બરાબર. તો આવી રીતે ફાઇલનો ડેટા એક્સપોર્ટ પણ થઈ શકે, ખ્યાલ આવશે આટલો. તો ફર્નિચર્સ, પ્લાન રેન્ડર્સ, એની સાથે એની બ્લેન્ડિંગ ઇફેક્ટ્સ, એની અંદર કલર્સના ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના ઓવરલેઝ, આ બધી જ વસ્તુ આની અંદર આવી ગઈ બરાબર. અને આખી આખી ફાઇલને ઇમ્પોર્ટ કેવી રીતે કરવી, અહીંયા કોઈ વસ્તુને અહીંથી એક્સપોર્ટ કેવી રીતે કરવી એ પણ બધું આની અંદર આવી ગયું. અને પ્રિન્ટ કેવી રીતે કાઢવી એ પણ બધું આવી ગયું બરાબર. તો અહીંયા આપણે સ્વાહા કરીએ.